રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ દરેક રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેક પક્ષ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને ચૂંટણી જીતવા માટે નવા નવા પ્રકારની રણનીતિ ઘડવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના નેતાઓને જીતનો મંત્ર આપ્યો છે. શું છે તે જીતનો મંત્ર, આવો આપને જણાવ્યા અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજગોર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પ્રદેશ નેતાગીરીના દિલ્હીમાં ચક્કર વધવા લાગ્યા છે. કોંગ્રેસ પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ તાજેતરમાં જ દિલ્હી ખાતે મોવડી મંડળ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, અર્જુન મોઢવાડિયા, દીપક બાબરિયા, મનીષ દોશી દિલ્હી ખાતે ગયા હતા. બીજી તરફ દિલ્હી એઆઈસીસી ખાતે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોયલ હાજર રહ્યા હતા. આ તમામ લોકોની એક બેઠક મળી હતી જેમાં પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રદેશના નેતાઓને કોંગ્રેસની સ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો અને હાલની સ્થિતિ પ્રમાણે કેવા પ્રકારની રણનીતિ ઘડવી અને કોંગ્રેસને સત્તા ઉપર લાવવા માટે કેવા પ્રયાસ કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં દરેક જિલ્લામાં જનયાત્રા કાઢવી, ઝોનવાઇઝ તબક્કાવાર બેઠકોનો દોર શરૂ કરવો, સંગઠનમાં ખાલી પડેલા વિવિધ હોદ્દા ઉપર સત્વરે નિયુક્તિ કરવી, ચૂંટણી પ્રચારની રણનીતિ બદલવી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પકડ મજબૂત કરવા બાબતે ચર્ચા થઈ હતી. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસન માટે વલખા મારતી કોંગ્રેસ ગુજરાતમાં હજુ સુધી સત્તા ભાળી શકી નથી ત્યારે હાલ હાઈકમાન્ડે જે સૂચના આપી છે તે મુજબ જો તેઓ કાર્ય કરે છે તો સત્તા પ્રાપ્ત કરવામાં તેમને સરળતા રહેશે તેવું ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ કહી રહ્યા છે. પરંતુ શું તેમનો આ જીતનો મંત્ર ખરેખર 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા અપાવી શકશે તે તો સમય જ બતાવશે. ગુજરાતના અન્ય મહત્વના સમાચારથી માહિતગાર રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.